हाल उनाळानी ऋतु होवाने कारणे काळझाळ गरमी અને તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રાજુલા જાફરાબાદ વિસ્તારમાં સિંહો માટે 30 જેટલી પાણીની કુંડીઓ છેલ્લા 2 વર્ષથી ખાલી હોવાથી સિંહો સહિતના વન્ય પ્રાણીઓ પાણી પીવા માટે વલખા મારી રહ્યા છે ત્યારે પાણી માટે વલખા મારતા સિંહો પર જુઓ આખા શહેવાલ देशनी शान गणाता एशियाटिक सिंहों सौराष्ट्रमां सौथी वधु अमरेलीमां वसवाट करी रह्या छे। वात करी तो गीर अने रेवन्यू बृहत गीर अने दरियाई कोस्टल बेल्ट उद्योग गृहोमां सिंहोनो वसवाट खूब वधी रह्यो छे। त्यारे राजुला जाफराबाद विस्तारमां सिंहोना वसवाटवाळा जुदा जुदा विस्तारमां तपास करता एक पण पाणीनी कूंडी भरेली जोवा मळी नथी। आश्रे छेल्ला 2 वर्षथी सिंहो माटे पाणीनी कूंडीओ खाली पड़ेली छे तो मोटा भागनी कूंडीओ तूटी पण गई छे जेथी आ विस्तारना सिंहो पाणी माटे रितसर वलखा मारी रह्या छे। पाणीनी कूंडीओ खाली होवाना कारणे सिंहो गमे त्यारे आ विस्तारमां खेडूतोना खेतरमां रहेणाक विस्तारमां पाणी पीवा माटे घुसी जाय छे જેને કારણે વિસ્તારના સ્થાનિકોને પણ ભયના માહોલમાં જીવવું પડે છે। આ 2 વર્ષથી તો સખત ભરાતી નથી કુંડી કોઈ, કારણ કે આમાં ખારા પાણી અંદર છે, કોઈ સિંહને કે જનાવરને કોઈ પાણી મળતા નથી। પછી વાડી વિસ્તારમાં જાય કોઈને ઘરમાં ઘરે પાણી પીવે છે તો સિંહને પાણી ન મળે, ક્યાં પાણી તો પીવાના છે, એની વાગે મરી જાય છે પાણી બના। સરકારે શું કરવું જોઈએ? સરકારને એક પાણી કુંડી ભરવી પડે। હાલ ઉનાળાની ઋતુ હોવાના કારણે કાળઝાળ ગરમી અને આકરું તાપમાન વધી રહ્યો છે ત્યારે આ વિસ્તારની 30-40 જેટલી સિંહો માટેની પાણીની કુંડીઓ ખાલી હોવાના કારણે સિંહો ઉપર સંકટ ઊભું થયું છે તો સિંહો ખરાબ પાણી પીવા પણ મજબૂર બન્યા છે। આ વિસ્તાર ખરો પાટ છે અને મસ મોટા ઉદ્યોગો પણ ધમધમી રહ્યા છે ત્યારે સિંહોને બચાવવા હોય તો મોટી મોટી વાતો કરતી રાજ્યની સરકાર તાત્કાલિક પાણીની કુંડીઓ ભરવામાં આવે તેવી સ્થાનિક લોકો અને સિંહ પ્રેમીઓ માંગ કરી રહ્યા છે। કુંડીની વાત કરીએ તો રાજુલા જાફરાની અંદર 40 ઉપર કુંડીઓ છે, છેલ્લા 2-3 વર્ષથી ભરાતી નથી। આજે અમે સ્થળ ઉપર આવ્યા, જોયા કે જે 2 વર્ષથી આવ્યા તો અસ્તિત્વ જ નથી। અહીંયા અમારે રાજુલા જાફરાની અંદર 150 ઉપર સિંહો રહે છે, માત્ર કાગળ ઉપર જ હોય એવું લાગી રહ્યું છે, કેમ કે કુંડી જોતા એવું લાગે છે કે આ કેટલા વર્ષથી નહીં ભરાણી અને સમારકામ પણ કરવું જરૂરી છે। આજે પાણી અહીં ન હોવાથી ગામની અંદર આવી જાય છે, તળાવની અંદર આવી જાય છે, સિંહ માટે ખૂબ જ મોટા પ્રમાણમાં તકલીફ છે। તો મારે તો સરકારને એ જ વિનંતી છે કે તાત્કાલિક આ બધી કુંડીઓ જો ભરાય તો જ આ બધા રેવન્યુ વિસ્તાર અને બૃહદગીરના સિંહોને આપણે સાચવી શકીશું। પાલિતાણા શેત્રુંજી ડિવિઝન હેઠળ આવતી રાજુલા અને જાફરાબાદ વન વિભાગની અતિ મહત્વની રેન્જ છે, પરંતુ અહીં 6 મહિનાથી આરએફઓની જગ્યા ખાલી પડી છે તેથી કોઈ જવાબદાર અધિકારી હાજર નથી। નોંધનીય છે કે અહીં મોટી સંખ્યામાં સિંહોનો વસવાટ છે પરંતુ પાણીની વ્યવસ્થા નથી, ત્યારે હવે આ મુદ્દે સ્થાનિક લોકો અને સિંહ પ્રેમીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે અને તેઓ સિંહ તેમજ અન્ય વન્યજીવ માટે પીવાલાયક પાણીના કુંડાની વ્યવસ્થા કરવા માટે માંગ કરી રહ્યા છે।